नमस्कार, आप જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને સમાચારોની સાથે હું છું યશ, જોઈએ સમાચાર. સમાચારની શરૂઆત કરીએ મહેસાણાથી. મહેસાણાના વીસનગરના વાલમગામ નજીક આંગળિયા પેઢીના માલિકને લૂંટવામાં આવ્યો છે. વિશ્વાસ કે વિશ્વાસ એન્ટરપ્રાઇઝ નામની આંગળિયા પેઢીના માલિકની લૂંટ થઈ છે. બાઇક ઉપર અમૃતભાઈ પટેલ નામના પેઢી માલિક ઊંઝાથી 1.77 લાખ રોકડા સાથે વીસનગર તરફ જઈ રહ્યા હતા. વાલમ આશ્રમ નજીક બાઇક ઉપર આવેલા 3 અજાણ્યા શખ્સોએ બાઇક ઉભું રખાવી અને લૂંટ ચલાવી. બુમાબુમ થતા લૂંટારુ બાઇક ખેતરમાં મૂકી રોકડ લઈ અને ભાગી ગયા. લૂંટારુ પોતાની સાથે લાવેલ હથિયાર અને હરેલી થેલી અને બાઇક મૂકીને ફરાર થયા છે. ખેડાના ઠાસરામાં શિવજીની સવારી ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો. અસામાજિક તત્વોએ વાતાવરણ ડોળવાનો પ્રયત્ન કર્યો છે. ઘટનાને લઈ અને વિસ્તારમાં તંગદિલીભર્યું વાતાવરણ. જિલ્લા પોલીસ વડા સહિત મોટો પોલીસ કાફલો પણ ઘટના સ્થળે તૈનાત થયો. શ્રાવણ માસના અંતિમ દિવસે નીકળી હતી શિવજીની સવારી. તો ખેડાના ઠાસરાની આ ઘટના છે. શિવજીને નીકળેલી જે યાત્રા હતી તેના પર અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો છે. ત્યારે આ પથ્થરમારા દરમિયાન અનેક મિલકતોને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. આ સાથે પાર્ક કરેલા વાહનોને પણ મોટી માત્રામાં નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. ત્યારે જે રીતે ટીવી સ્ક્રીન ઉપર આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, એક ધાર્મિક સ્થાન ઉપરથી અમુક તત્વો શિવજીની સવારી ઉપર પથ્થર ફેંકતા સ્પષ્ટપણે નજરે પડી રહ્યા છે. ત્યારે સવાલ એ છે કે આ તત્વો કોના ઇશારા પર કામ કરી રહ્યા છે? આવા તત્વોને ગુજરાતની શાંતિ ડોળવાની પ્રેરણા કોણ આપી રહ્યું છે અને એમના આગાઓ કોણ છે કે જે લોકો આવી પ્રેરણા માટે તેમને પ્રેરિત કરી રહ્યા છે અને ગુજરાતની શાંતિ ડોળી રહ્યા છે? મહત્વનું છે કે ગયા વર્ષે નવરાત્રિમાં પણ ખેડામાં આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી હતી. ત્યારે ફરી આ વખતે શ્રાવણ મહિનાના અંતિમ દિવસે નીકળેલી શિવજીની સવારી ઉપર પથ્થરમારો કરતા આ તત્વોને કોણ છાવરી રહ્યું છે અને કોણ પ્રેરક બળ આપી રહ્યું છે, જે એક મોટો સવાલ છે. આટલી મોટી માત્રામાં પથ્થર જે પડ્યા, પથ્થર મારવામાં આવ્યા, ચોક્કસ આ સુનિયોજિત કાવતરું હોય તેવું લાગી રહ્યું છે. તે દિશામાં કેવા પ્રકારની તપાસ? એ બાબતમાં અત્યારે અમારી જે અલગ અલગ ટીમો છે એ ટીમ લઈને કામ કરે છે કે પથ્થર કોણે માર્યા છે, ક્યાંથી માર્યા છે અને કોઈ કાવતરું છે કે કઈ રીતના ઘટના છે અને અગર કાવતરું છે તો કોણે કર્યું છે, એ તમામ પ્રકારની હકીકત ડિટેલમાં મેળવવામાં આવશે અને જે કંઈ અસામાજિક તત્વો છે એને જલ્દી પકડી લેવામાં આવશે. અને ખાસ ઠાસરામાં જે બંને સમાજના આગેવાનો છે એ પણ હાલ પોલીસને શાંતિ સ્થાપિત કરવા માટે પૂરતા સપોર્ટ કરી રહ્યા છે. લોકોને પોલીસ તરફથી એ વિનંતી છે કે કોઈપણ પ્રકારની અફવાઓમાં ન આવે. યાત્રા પૂર્ણ થયેલ છે, પરંતુ જે કંઈ અસામાજિક તત્વોએ આ કૃત્ય કરેલ છે એમાં ચોક્કસ પ્રકારે લીગલ એક્શન લેવામાં આવશે. જે રીતે વિડીયો વાયરલ થયા છે તે પ્રકારે જ્યારે શિવજીની સવારી નીકળે છે ત્યારે ચોક્કસ ધાર્મિક સ્થળ પરથી પથ્થરમારો કરવામાં આવે છે, ત્યારે આ જગ્યા ઉપર કેવા પ્રકારની તપાસનું શું કરે? એ વિડીયો મેળવવાની અમારી કાર્યવાહી ચાલુ છે અને વિડીયોની અંદરથી જે તે લોકો આઈડેન્ટિફાઈ થાય એ માટે એક સ્પેશિયલ ટીમ અમારી બનાવી દેવામાં આવેલી છે અને આઈડેન્ટિફાઈ કરી અને શક્ય એટલા વહેલા અસામાજિક તત્વોને પકડી અને એમને ચોક્કસ નશ્યત કરવામાં આવશે. અત્યારે હાલ કેટલો પોલીસ બંદોબસ્ત છે અને અત્યારે શું અત્યારે વ્યવસ્થા? હાલમાં સ્થાનિક પોલીસ સિવાય જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાંથી અધિકારીઓ અને પોલીસની ટીમ બોલાવવામાં આવેલી છે. હેડક્વાર્ટરથી એલસીબી, એસઓજી અને અમારી પેરોલ ફોલો સ્કોડ તમામ અધિકારીઓ ઉપસ્થિત છે અને ફ્લેગ માર્ચ કન્ટિન્યુ કરી રહ્યા છીએ અને પરિસ્થિતિ હાલ કંટ્રોલમાં છે. સૌથી મોટો સવાલ એ છે અહીંયા ગઢિયા સાહેબ કે જે રીતે આટલી મોટી ખેડાના ઠાસરામાં શિવજીની સવારી પર પથ્થરમારાની ઘટનાને લઈ અને ડાકોરથી મહંત વિજયદાસજી મહારાજે પ્રતિક્રિયા આપી છે. મહંત વિજયદાસજી મહારાજે જણાવ્યું હતું કે ખેડા અને આણંદ જિલ્લો હવે વિદર્ભીના હાથમાં જતો રહ્યો હોય તેમ લાગે છે. આ લોકોને સખતમાં સખત સજા થવી જોઈએ, કારણ કે હિન્દુ તહેવારોમાં જ આ બધી ઘટનાઓ બને છે અને તેમના તહેવારમાં આવું ક્યારેય બનતું નથી. જિલ્લો અને ઠાસરા, ખેડા જિલ્લો અને આણંદ જિલ્લો મને લાગે છે કે હવે વિદર્ભીના હાથમાં જતો એમ લાગે છે. આ લોકોની ઉપર 307ની કલમ લગાવવી જોઈએ અને સખતમાં સખત એ લોકોને સજા થવી જોઈએ, કારણ કે હિન્દુ તહેવારોમાં જ આ બધી ઘટના ઘટે છે, એ લોકોના તહેવારમાં આ કંઈ થતું હોતું નથી. તો રાણપુરના બગડ ગામે રાજુ મકવાણા નામના યુવકના મોતનો મામલો. સમગ્ર બગડ ગામ ફેરવાયું છે પોલીસ છાવણીમાં.
नौ दिवस पहला बगड़ गामना युवान पर थयो हतो हुमलो अने जेमनुं सारवार दरमियान मौत निपजू। ज्यां सुधी हत्यारावो न झड़पाय अने जवाबदार पोलीस अधिकारीओने सस्पेन्ड करवामां न आवे त्यां सुधी मृतदेह स्वीकारवानो इनकार करायो छे। डीवायएसपी पीआई पीएसआई एलसीबी ए सुजी सहितनो पोलीस काफलो पण खड़की देवायो छे। સુરતમાં કોન્સ્ટેબલ ઉપર વ્યાજે રૂપિયા આપી અને ત્રાસ આપવાની ઘટના સામે આવી છે। ગોડાદરા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ પર આરોપ, ભોગ બનનારની પૂર્વ પત્ની આવી સામે। પતિ કમલેશ જોશી ફ્રોડ હોવાનું જણાવ્યું છે। કમલેશ જોશી નાટક કરતો હોવાનો પત્નીએ આરોપ લગાવ્યો છે તો લીધેલા રૂપિયા પાછા ન આપવા પડે એટલે નાટક કર્યું હોવાનું જણાવ્યું છે। પતિ પત્નીના છૂટાછેડા થઈ ગયા હોવાનું પણ પત્નીએ જણાવ્યું છે। પત્ની માનતા જોશીએ કહ્યું હતું કે બંને પોલીસકર્મી નિર્દોષ છે, પત્નીની સાથે બદલો લેવા માટે પતિ નાટક કરે છે। કમલેશ જોશીનો વિડીયો પણ વાયરલ થયો છે। બે પોલીસકર્મી પત્ની પર ત્રાસ આપતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો। આ સમગ્ર મામલે એસીપીને તપાસ સોંપાય છે। કે બે પોલીસ કર્મચારી સાથે તમારા સંબંધ છે અને તમે એને ત્રાસ આપો છો, પોલીસવાળા મારે છે, વ્યાજની ઉગ્રાણી કરે છે, શું છે હકીકત? એમાં હકીકત એવી છે, એમને પૈસા જે અમે લેતી દેતી કંઈ હતી નહીં, પણ એમને હેલ્પ માટે જે પૈસા આપ્યા એ પૈસા પરંત ન આપવા પડે એના કારણે એમને જસુભાઈ ભરવાડ અને સંજયભાઈ રોજાસરાને ખાલી ખોટા આરોપમાં મૂકે છે અને જે દિવસે એ બનાવ બન્યો તે દિવસે મને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી અને એ વ્યક્તિ હાવ ખોટું બોલે છે કે મને મારી નાખવાની ધમકી આપે છે, પણ એ રાહુલભાઈ રિક્ષાવાળા છે એમને કહે છે કે મારી પત્નીની ઉપર હું એસિડ નાખી દઈશ ને મારી વાઈફને હું ક્યાં ચાલવા જેવી નહીં રહેવા દઉં અને ઇજ્જતથી રહેવા નહીં દઉં અને આવી રીતે ખોટા આક્ષેપ બધા પર મૂકે છે। જો કે આવું કંઈ નથી, અમે રક્ષાબંધનના દિવસે રાખડી બાંધી છે, અમે સાથે ફેમિલી બધા એમની ફેમિલી અમારી ફેમિલી અમે સાથે ફરવા જઈએ છીએ, મારા કરતાં વધારે એ લોકો એની એમની ફેમિલીની જોડે ટચ છે અને એમના ફોટા પણ છે, એ લોકો ગામડે પણ સાથે જાય છે, અમે અહીંયા બધા સાથે મળીને જ રહેતા હતા, પણ પૈસા ન આપવા પડે અને એમને સસ્પેન્ડ કરાવવાના હેતુથી આ બધું એમણે મારવાની અને જાનથી મરી જવાનું ખાલી ખોટો આરોપ કરે છે અને આ એમનું અત્યારનું નથી, એ પહેલેથી 10 વર્ષથી કમાતા નથી અને 10 વર્ષથી આમનું આવા જ કાંડ છે। તમે ગમે ત્યાં મેડિકલ ગ્રુપ જોવો કે હોટલના ગ્રુપ જોવો કે પછી જ્વેલર્સના જોવો કે કપડાવાળાના જોવો, બધા ગોડાદરામાં બધા પાસે આપણે માવાથી લઈ અને નાસ્તાની લારી સુધી એણે ફ્રોડ કરેલું છે, એટલે એક એક વ્યક્તિ જાણે છે એ વ્યક્તિ કેવું છે અને મારા ઘરે માંગવાવાળા રોજ આવતા હોય અને રોજ એ માંગવાવાળાને ધમકી આપે કે જો તમે મને પૈસા માંગશો કે આવું કરશો તો હું તમને મારી પત્ની સાથે બદનામ કરીશ, આવી એની પહેલેથી વિચારધારણા હતી જ અને આ વ્યક્તિ એકદમ ખોટો એટલે ખોટો છે। જે વ્યક્તિ મારી પર આરોપ મૂકે છે એ વ્યક્તિ પોતે એટલો ફ્રોડ છે કે એને સુરતમાં કે રાજસ્થાનમાં 3 કરોડનું કર્યું છે એના બધા લોકોને ખબર જ છે અને એ વ્યક્તિ જે મારી પર આરોપ મૂકે છે મને બધા પર્સનલી ઓળખે છે કે હું ટીચર રહી ચૂકી છું, મારો કોઈ એવો છે નહીં, મારું ધ્યાન મારા છોકરાને મોટા કરવામાં ને ભણવામાં જ રહ્યું છે અને ભણાવવામાં જ રહ્યું છે ને। કેમેરા પાસે અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત। આણંદમાં બાળકનું અપહરણ કરી અને મોતને ઘાટ ઉતારનાર આરોપીને કોર્ટ દ્વારા આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। મહત્વનું છે કે વડોદ ગામમાં 1.5 વર્ષ અગાઉ લાલચ આપી 8 વર્ષીય બાળકને બાઇક પર બેસાડી અપહરણ કરવામાં આવ્યું હતું। આરોપી દ્વારા બાળકને વાસદ લઈ જઈ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। આરોપીઓની સામે પ્રતિકાર કરતા બાળકને મોતને ઘાટ ઉતારી દેવાયો હતો તો મૃતદેહ વાસદ મહીસાગર નદી પાસેની જાળી ઝાંખરામાં નાખવામાં આવ્યો હતો। આંગે પોલીસે તપાસ કરતા બાળકને નદીમાં ડૂબાડી અને હત્યા કરી હોવાનું સામે આવતા પોલીસે શોધખોળ હાથ ધરી હતી અને આરોપીને ઝડપી પાડ્યો। હાલમાં આરોપીને આજીવન કેદની સજા આપવામાં આવી છે અને આ સાથે ₹60,000 દંડની પણ ફટકાર લગાવાઈ છે। આ ઉપરાંત પીડિત પરિવારને ₹50,000 વળતર ચૂકવવા પણ હુકમ કર્યો છે। મરણ જનારે પ્રતિકાર કરતા બૂમાબૂમ કરતા આ આરોપીએ જે મરણ જનાર છે નદીના પાણીમાં દબાવીને ડૂબાડીને તેનું મોત નિપજાવેલ, આ સંજોગોમાં નામદાર કોર્ટે પ્રોસિક્યુશનનો કેસ માની અને આરોપીને મરતા સુધી જ્યાં જીવે ત્યાં સુધીની સજા ફરમાવવાનો હુકમ કરેલો છે। ભાવનગર જિલ્લાના પાલીતાણા નજીક આવેલા ગજારીયા ગામ નજીક શ્રી શ્રમિકો ભરેલો બોલેરો પિકઅપને અકસ્માત નડ્યો। રખડતા પશુ અચાનક રસ્તા પર આવી જતા ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો, અકસ્માત સર્જાયો અને આ દુર્ઘટનામાં 14 જેટલા શ્રમિકોને નાની મોટી ઇજાઓ થતા 9 લોકોને પાલીતાણાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યારે અન્ય 4-5 ઇજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે।
આ સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ થતાં પાલિતાણા ટાઉન પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। આણંદમાં કલેક્ટર હનીટ્રેપ કેસમાં સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી। આના દરમિયાન સરકારી વકીલ અને આરોપી વકીલની વચ્ચે દલીલો થઈ। વકીલોની દલીલો બાદ સેશન કોર્ટે મુખ્ય આરોપી કેતકી વ્યાસની જામીન અરજી ફગાવી છે। સસ્પેન્ડ એડીએમ કેતકી વ્યાસની જામીન અરજી નામંજૂર થતાં જેલવાસ લંબાવાયો છે। મહત્વનું છે કે આણંદના ત્રીજા એડિશનલ સેશન જજે આરોપીની જામીન અરજી ફગાવી હતી। राजकोट जिला में धोराजी पाटण वाव ओसम डूंगर पर लोग जीवना जोखमे सेल्फी लेता जोवा मळी रहा छे। महत्वनुं छे के पाटण वाव खाते आज थी त्रिदिवसीय मेळानुं आयोजन करवामां आव्युं छे, त्यारे मेळानी मजा माणता आवा केटलाक लोग सेल्फीना चक्करमां पोतानो जीव जोखममां मूके छे। वीडियोमां जोई शकाय छे के लोग टपकेश्वर महादेवनी मंदिरनी उपर आवेली मातृमाताની टोच पर जीवना जोखमे सेल्फी रही रह्या छे। एक बाजू मेळानो समय छे त्यारे बीजी बाजू तंत्र के पछी सुरक्षा दळो द्वारा पण आ अंगे कोई पगला न लेवामां आवता कोई अकस्मात जो सर्जाय तो नवाईनी वात नहीं। हमणा हालमां मैं थोड़ीक वार समय पहला जोयुं के घणा बधा युवानो त्यारे हालमां ऊंची जग्याए जईने पोते आईआईटी उपर जईने सेल्फी लेता होय छे। तेने खाली एटली ज विनंती छे के ते पोतानी सेफ्टी माटे बे मिनिटनी मजा साथे तमे न्यां न जाओ, तमे खाली पोताना पाछळना माणसो माटे तमे थोड़ुंक विचारी करजो। एक बाजू राज्य सरकार द्वारा खेल अने खेलाड़ियों ने प्रोत्साहन आपवामां आवी रह्युं छे, त्यारे बीजी बाजू जामनगर में कंईक अलग ज वास्तविकता जोवा मळी छे। जिल्लामां आवेली नगर प्राथमिक समितिनी 44 શાળાઓ પૈકી માત્ર 2 શાળામાં જ પૂરતું મેદાન છે। આ સિવાય અન્ય 14 જેટલી શાળાઓમાં માત્ર કહેવા પૂરતા જ મેદાનો આવેલા છે। આ સ્થિતિમાં વિદ્યાર્થીઓ કઈ રીતે રમે તે એક યક્ષ પ્રશ્ન છે। બીજી બાજુ સરકારી શાળામાં અભ્યાસ માટે કુલ 429 શિક્ષકોની મહેકમ છે જે 100% ભરેલી છે, પરંતુ બાદ જ્યારે રમતગમતની કરવામાં આવે ત્યારે વ્યાયામ શિક્ષકોની 44માંથી જ 3 સંખ્યા છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ જામનગર ખાતે 44 શાળાઓ આવેલી છે, જેમાં 30 શાળા બિલ્ડિંગની અંદર 44 શાળાઓ ચાલે છે અને આશરે 13,000 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। ચિત્ર શિક્ષક અથવા વ્યાયામ શિક્ષકની વાત કરીએ તો હાલ અમારી પાસે 3 વ્યાયામ શિક્ષકો છે અને 1 ચિત્ર શિક્ષક માટેની મંજૂરી અમને મળેલી છે જે પ્રક્રિયામાં ચાલુ છે। અમારે ત્યાં મેદાનમાં કંઈ ક્રિયા કરવી હોય, કંઈ પીટી કે કંઈ, તો અમને રમતમાં તકલીફ પડે છે, તેથી અમારે પણ મોટું ગ્રાઉન્ડ હોય તો અમને મજા પડે। અમારે કંઈ ક્રિયા કરવી હોય, કંઈ કોમ્પિટિશન, તો અમારે બાજુના મેદાનમાં જવું પડે છે। તો જે પ્રાઇમરી સેક્શન છે, જ્યારે બાળકોનું જે શરૂઆત થતી હોય છે, જ્યારે એને મોલ્ડ કરવામાં આવે, રમતગમતમાં એને તરાસવામાં આવે, એ જ વિષય એ જ ઉંમરની અંદર ના તો તેને ગ્રાઉન્ડ મળે છે, ના તો તેને સ્પોર્ટ્સના વિષયના શિક્ષકો મળે છે, ના તો તેને સ્પોર્ટ્સની પ્રવૃત્તિઓ મળે છે। ખોટા તરકટો નાટકો નહીં, પણ ખરેખર મેદાન માટે, ખરેખર સ્પોર્ટ્સ માટે પ્રયત્ન સરકારે કરવાની જરૂર છે તેવું મારું સ્પષ્ટપણે માનવું છે। પ્રવાસન ધામ તરીકે વિકાસ થઈ રહેલા જૂનાગઢ શહેરને વધુ એક નજરાણું મળવા જઈ રહ્યું છે। જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટના કિલ્લાનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું છે। પ્રવાસન વિભાગના ડાયરેક્ટર સૌરભ પારધીએ તંત્રના અધિકારીઓની સાથે રાખી અને ઉપરકોટ કિલ્લાનું નિરીક્ષણ કર્યું। આગામી ટૂંક જ સમયમાં ઉપરકોટ કિલ્લાને જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે। જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલ રાણવાસિયા દ્વારા રિનોવેશનની કામગીરી અંગે માહિતી આપવામાં આવી હતી। મહત્વનું છે કે રાજ્યના મુખ્ય પ્રવાસન સ્થળોમાં જૂનાગઢ મોખરે છે। અહીં વર્ષે દહાડે દેશ અને વિદેશમાંથી લાખો સહેલાણીઓ મુલાકાતે આવે છે, ત્યારે ઐતિહાસિક ઉપરકોટના કિલ્લાને ખુલ્લો મૂકવામાં આવતા પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે। કરોડોના ખર્ચે જે ઉપરકોટના રિનોવેશનનું કામ છે તે પૂર્ણતાના આરે છે, ત્યારે આજે જૂનાગઢમાં જે ઉપરકોટની મુલાકાત લેવામાં આવી હતી, જૂનાગઢના કલેક્ટર તેમજ એસડીએમ તેમજ જે પ્રવાસન વિભાગના મેનેજિંગ ડાયરેક્ટર છે સ્વરૂપ પારધી, તેઓ મુલાકાતે આવ્યા હતા। ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો જૂનાગઢના જે ઉપરકોટનું રિનોવેશન કામ થયા બાદ કેટલું કામ હજી બાકી છે અને નજીકમાં જ તેનું ઓપનિંગ થાય
તે પ્રકારની જે છે તૈયારીઓ કરવામાં રહી છે. વહીવટી તંત્રનો સ્ટાફ હતો, કોર્પોરેશનનો સ્ટાફ હતો, તમામ લોકોએ તમામ સ્થળોની મુલાકાત લીધી. 3 કિલોમીટરના એરિયામાં જે ઉપરકોટનું રિનોવેશન કરવામાં આવ્યું છે તે તમામ જગ્યાઓની મુલાકાત લીધી હતી અને હવે શું ખૂટે છે અને કેટલું કામ બાકી છે તે તમામ વિગતો લઈ અને જે છે તે સરકારમાં રજૂ કરવા છે અને ટૂંક સમયમાં જ જૂનાગઢને નવું નજરાણું મળશે અને જે છે તે ટૂંક સમયમાં જ જે છે લોકાર્પણ કરવામાં આવશે. કેતનું છે સંદેશ જૂનાગઢ. અંકિતા પરમાર બન્યા વડોદરા તાલુકા પંચાયતના પ્રમુખ. તાલુકા પંચાયતમાં પ્રથમ વખત તેઓ ચૂંટાયા હતા. પોર બેઠક પરથી તાલુકા પંચાયતના સભ્ય છે. અંકિતા પરમાર સોશિયલ મીડિયામાં ખૂબ સક્રિય છે. અંકિતા પરમારની રીલ્સ સોશિયલ મીડિયામાં વાયરલ થતી હોય છે. અંકિતા પરમારનો પરિવાર વર્ષોથી રાજકારણમાં સક્રિય છે. અંકિતા પરમાર યુવાનોની વચ્ચે ખૂબ જ લોકપ્રિય છે. ખેડાની કઠલાલ નગરપાલિકાના 5 ભાજપના સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પ્રમુખ અને ઉપપ્રમુખના મેન્ડેટનો તેઓએ અનાદાર કર્યો હતો. મેન્ડેટની વિરુદ્ધ કામ કરતા સસ્પેન્ડ કરાયા છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ તેઓને સસ્પેન્ડ કરાયા છે. પીએમ મોદીના ડિગ્રી વિવાદનો મામલો. કેજરીવાલે ગુજરાત હાઈકોર્ટમાં કરી રિવ્યૂ પિટિશન. તો ગઈકાલે સેશન કોર્ટમાં અરજી કરવામાં આવી ફગાવી હતી. હાઈકોર્ટમાં આગામી દિવસોમાં થશે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી. જે રિવ્યુ પિટિશન ફાઇલ કરવામાં આવી છે, જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ડિગ્રીની અંદર ગુજરાત યુનિવર્સિટીએ ઓબ્જેક્શન લીધો હતો સીઆઈસીના ઓર્ડરના વિરુદ્ધ. એ ઓર્ડર જે એમના ફેવરમાં આવ્યો તો સ્પેશિયલ સિવિલ એપ્લિકેશનની અંદર એની અંદર રિવ્યૂ કરવામાં આવ્યું છે. સાબરમતી નદીમાં પ્રદૂષિત પાણી છોડવા મુદ્દે સુનાવણી. પ્રદૂષણ ફેલાવતા એકમો હજુ પણ ચેતી જજો હાઈકોર્ટની ટકોર. શાંતિનું વલણ કોર્ટની નબળાઈ ન સમજો. કર્મચારીઓની રોજગારીને ધ્યાને રાખી અને કોર્ટે નિર્દેશ કર્યા છે. એકમો હજુ પણ પ્રદૂષણ ફેલાવશે તો માફ નહીં કરાય. પ્રદૂષિત પાણીના શુદ્ધિકરણ માટે પ્લાન્ટ પણ નાખવાનું એએમસીએ જણાવ્યું છે હાઈકોર્ટને. તો પીસીબીસીમાં પગલાં લેવામાં વિનમ્રતા ન દાખવે હાઈકોર્ટે કહ્યું છે. બંધ થયેલા એકમો શરૂ કરતા વકીલની કોર્ટમાં રજૂઆત. નિયમોનું પાલન કરો અને એકમો શરૂ કરો. મન ફાવે તેમ નદીમાં પ્રદૂષિત પાણી છોડી મૂકો તે નહીં ચાલે. સાબરમતી નદીમાં ડિસ્ચાર્જ કરવાની પરમિશન આપે અને જેના માટે જીપીસીબીને કીધું હતું જોવા માટે. હવે જીપીસીબીએ પરમિશન નથી આપી કેમકે આજે એક એન્ટિટી છે એ સીટીપી ઇન્સ્ટોલ કરવા નથી માંગતી. અમદાવાદ એએમસીમાં દિલસે કેસરિયા. હવે એએમસીમાં નેમપ્લેટ પણ કેસરી દેવામાં આવી છે. વાદળી નેમપ્લેટ કાઢી અને કેસરી લગાવવામાં આવી છે. અગાઉ વાદળી કલરની હતી નેમપ્લેટ. તો એએમસી પદાધિકારીઓની નેમપ્લેટને ભગવો રંગ લગાવ્યો છે. મેયર સહિત પદાધિકારીઓની નેમપ્લેટ કેસરી રંગની કરાઈ છે. દરેક જગ્યાએ હવે ભગવો રંગ જોવા મળી રહ્યો છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનમાં પણ હવે ભગવા રંગની શરૂઆત થઈ ચૂકી છે અને હવે નેમ પ્લેટો પણ ભગવા રંગની કરી દેવામાં આવી છે. આપ દ્રશ્યો જોઈ શકો છો કે તે તમામ જગ્યાએ ભગવા રંગની જે નેમ પ્લેટો છે તે લગાવવામાં આવી રહી છે. તાજેતરમાં જ નિમાયેલા જે પદાધિકારીઓ છે, મેયર હોય કે ડેપ્યુટી મેયર હોય, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હોય, આ તમામ જે નેમ પ્લેટ છે તે અત્યારે કેસરી રંગની છે તે કરી દેવામાં આવી છે. મહત્વની વાત છે કે આ પહેલાં વાદળી કલરની નેમ પ્લેટો છે તે લગાવવામાં આવી હતી અને ત્યારબાદ હવે વાદળી કલરની નેમપ્લેટો કાઢી અને કેસરિયા કલરની આ નેમપ્લેટો છે તે કરી દેવામાં આવી છે. કેમેરામેન નિરેશ પટેલ સાથે નિકુલ પટેલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.